નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું ઘરે શીખીએ જુલાઈ 2021ના અંક 1નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. ચાલો મિત્રો જોઈએ ધોરણ 7 વિષય ગુજરાતી. પહેલું જોઈએ ચેપ્ટર નંબર 1, મેળામાં. તો મેળામાં બાળમિત્રો એક સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે, તેનું જોઈએ. અને અહીં એક મેળાનું દ્રશ્ય છે, તેના વિશે વાક્યો લખીએ તો બતાવી શકાય. અહીં એક મેળાનું સરસ ચિત્ર આપવામાં આવ્યું છે. આ મેળામાં એક મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે. મેળામાં ચગડોળ પણ હોય છે, જેમાં બેસવાની ખૂબ મજા પડે છે. મેળામાં વિવિધ વાનગીઓની દુકાનો પણ હોય છે. મેળામાં જુદી જુદી ચીજવસ્તુઓની દુકાનો પણ હોય છે. મેળામાં મોતનો કૂવો જોવાની અમને ખૂબ મજા પડે. ક્યાં પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ, તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE, UP, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12 IIT, GE, NEET સભી સવાલો કે વિડીયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર. સાથ હી ડાઉટ નટ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેઇલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં, જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજ હી જાકે ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નટ એપ ઇન્સ્ટોલ કરીએ. જવાબ લખવાનો રહેશે. મેરો તો આવશે મેળો, સકડોળ આપેલું છે તો તેનું આવશે ચકડોળ, ફુગો આપ્યો છે તો ફુગો, શાકભાજી આપ્યું છે તો તેનું થશે શાકભાજી. આગળ જોઈએ નીચે સવાલોના જવાબ. પહેલું, મેળામાં કેટલી દુકાનો છે અને તેમાં શું શું વેચાય છે? તો જવાબ આવશે, મેળામાં 3 દુકાનો છે જેમાં મીઠાઈ, રમકડા અને આઈસ્ક્રીમ વેચાય છે. બીજો પ્રશ્ન, મીઠાઈની દુકાન પર કેટલા બાળકો ખરીદી કરી રહ્યા છે? તો જવાબ આવશે, 1 બાળક મીઠાઈ ખરીદી રહ્યો છે. બીજું છે, ફુગ્ગાવાળા પાસે કેટલા ફુગ્ગા છે? તો ફુગ્ગાવાળા પાસે 11 ફુગ્ગા છે. ચોથું, મદારી પાસે શું છે? તો જવાબ આવશે, મદારી પાસે સાપ, બીન અને ડમરું છે. પ્રવૃત્તિ 2, મારું મનપસંદ. આપેલી જગ્યામાં આપણે એક આપણી મનપસંદ ચિત્ર દોરવાનું છે. બાળમિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ પ્રમાણે તમારે ચિત્ર દોરવાનું રહેશે. તેના વિશે વાક્ય લખીએ તો કહી શકાય, આ ચિત્ર મારી શાળાનું છે, મારી શાળા મને ખૂબ જ પસંદ છે, મારી શાળામાં રમતનું મેદાન પણ છે, મારી શાળામાં 50 વર્ગખંડ છે, મારી શાળામાં એક લાઇબ્રેરી, પ્રયોગશાળા અને ચિત્રખંડ પણ છે, મારી શાળામાં કમ્પ્યુટર લેબ પણ છે, મારી શાળાના શિક્ષકો ખૂબ જ સરસ ભણાવે છે. ત્યારબાદ, તમે અત્યાર સુધીમાં કયા કયા મેળાની મુલાકાત લીધી છે? તો જવાબ આવશે, અમે અમારા ગામની નજીક ભરાતા મેળાની, શામળાજીના મેળાની તથા બિલીમોરામાં શ્રાવણ માસમાં ભરાતા મેળાની મુલાકાત લીધી છે. આ પ્રમાણે તમે તેનો જવાબ આપી શકો. બીજું જોઈએ, આજની ઘડી રળેમણી. મિત્રો, અહીં એક કાવ્યગીત આપેલું છે જે તમારે મોટેથી ગાવાનું છે. ત્યારબાદ એના વિશે લખેલું છે, તો લખી શકાય, આ ભક્તિ ગીતમાં શ્રી કૃષ્ણની બાલ લીલાઓમાંના એક પ્રસંગને સરસ રીતે રજૂ કર્યો છે. શ્રી કૃષ્ણનો દડો પાણીમાં જતો રહે છે ત્યારે શ્રી કૃષ્ણ તેને લેવા માટે જાય છે. ત્યારે નાગની પત્ની શ્રી કૃષ્ણને પાણીમાંથી બહાર જવા રહેવા સમજાવે છે. શ્રી કૃષ્ણ પણ બહાર જવાની ના પાડે છે, નાગને જગાડે છે અને નાગને યુદ્ધ કરી હરાવે છે. આગળ જોઈએ, ઉપર આપેલ ભક્તિમાંથી જે શબ્દનો પ્રાસ બેસતો હોય તેવા શબ્દો શોધીને લખવાના છે. ઉદાહરણ તરીકે, દોરીઓ ચોરીઓ, તો એવા કયા કયા આવશે? તો આવશે, જાગશે લાગશે, નાથિયો હાથિયો, વળાવ્યો આવ્યો, આપશે કાપશે, ઓડામણો ઓળખામણો, વધાવ્યો છેડાવ્યો, દોરીઓ ગોરીઓ, કંથને ભગવંતને અને જગાડ્યો આવ્યો. આ પ્રમાણે તમે બનાવી શકો. બીજી પ્રવૃત્તિ છે બાળ મિત્રો, તેમાં જોઈએ, નળ તો જળ અને પાણી, સેવા તો સેના અને લશ્કર. તો આગળ બનાવીએ, રાગ તો નાગ અને એક જીવજંતુનું નામ છે, કમળ તો વમળ, પાણીમાં પડતી કરચલી, કાળું તો નાણું, પૈસા, મીન તો બીન, સંગીતનું સાધન, નિયમ તો નિયત, કાર્ય કરવાની ઈચ્છા. ચાલો જાતે પ્રયત્ન કરવાનો છે. સાગર તો થશે સાગર, શાળા તો કેવી રીતે લખવાનું છે? સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ પ્રમાણે તમારે તે લખવાનું રહેશે. મિત્રો, આ હતું ધોરણ 7નું ગુજરાતી વિષયનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સર્વે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.